દીવ મ્યુનિસિપલ કાઉન્સિલર 7 વોર્ડ માટેની ચૂંટણી યોજાઈ. દીવમાં સવારથી જ મતદાન મથકો ઉપર મતદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી. દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માની સીધી દેખરેખમાં દીવ પ્રશાસનની તકેદારી તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ 7 મતદાન કેન્દ્રો પર થયું મતદાન. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે સંઘ પ્રદેશના ચૂંટણી કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ પ્રશાસનની કાર્યક્ષમ વ્યવસ્થા વચ્ચે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના 7 વોર્ડ માટે 7 જુલાઈના રોજ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી. દીવમાં ભારે વરસાદ હોવા છતાં મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમના લોકશાહી અધિકારીનો ઉપયોગ કરીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જેમાં 18 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગ મતદારોના મુખ પર પણ એક અનેરી લોકશાહી પ્રણાલીને જાળવી રાખવા માટે કર્તવ્ય નિભાવ્યા અંગેની ચમક જોવા મળી હતી. દીવ કોલેજની સ્વયંસેવક વિદ્યાર્થિનીઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ, પોલીસના જવાનો અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા તમામ સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને મતદાન કરવા માટે મદદરૂપ થઈ મતદાન કરાવ્યું હતું. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી ફોરમન બ્રહ્માએ તમામ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ચૂંટણીની સમીક્ષા કરી હતી. સાથે દીવ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર વિવેક કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે ચૂંટણીના 7 વોર્ડ માટે કુલ 6,570 મતદારો દ્વારા 60.88% મતદાન કરવામાં આવ્યું. કુલ 6,570 મતદારોમાંથી કુલ 2,764 પુરુષ મતદારો અને 3,812 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. તે સાથે જ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ચૂંટણી બાદ મતદાન અધિકારીઓ પોતપોતાના મતદાન મથકો પરથી મતદાન પેટીઓ અને અન્ય ચૂંટણી સંબંધિત સામગ્રી દીવ ટેકનિકલ તાલીમ સંસ્થા ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમમાં સલામત રીતે જમા કરાવી હતી. નોંધનીય છે કે મતગણતરી 9 જુલાઈ 2022 રોજ કરવામાં આવશે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.